2.12 આકૃતિમાં દર્શાવેલ આલેખો એ થી ડી ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. આ ચાર આલેખ આપણને આપેલા છે. હવે જુઓ કે પ્રથમ આલેખ, એના પરથી આપણે જોઈ શકીએ કે સમયના એક જ મૂલ્ય માટે સ્થાનના બે મૂલ્યો મળે છે, જે એક પારિમાણિક ગતિ માટે શક્ય નથી. જો આપણે અહીંયા આગળ જોઈએ કે આ એક સમય માટે આપણે વિચારીએ તો આપણે એક્સ અક્ષને સમાંતર જો અહીંયા રેખા દોરીએ તો એ આલેખને બે બિંદુએ છેદે. હવે આ બે બિંદુથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો તમે જુઓ કે આ સમયે તમને આ બે સ્થાન મળ્યા. તો એક જ સમયે કણના બે સ્થાન કોઈ દિવસ હોઈ શકે નહીં, એટલે એક પારિમાણિક ગતિ માટે આ ખોટું છે. હવે બીજું કે બીજો આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. તો સમયના એક મૂલ્ય માટે વેગના ધન અને ઋણ એમ બે મૂલ્યો મળે. જુઓ કેવી રીતે, ધારો કે આ સમય આપણે લઈ લઈએ અને હવે વેગને સમાંતર આપણે અહીંયા રેખા બનાવીએ તો એક વેગનું મૂલ્ય આ મળે અને બીજું આ મળે. તો આ સમયે વેગના તમને બે મૂલ્યો, એક ધન અને એક ઋણ એવા મળ્યા, જે એક પારિમાણિક ગતિ માટે ક્યારેય શક્ય નથી. હવે ત્રીજો આલેખ, તો ઝડપ વિરુદ્ધ સમય. તો હવે ઝડપ જે છે એ પથ લંબાઈ ભાગ્યા સમય છે. તો પથ લંબાઈ કોઈ દિવસ ઋણ હોય નહીં, તો અહીંયા ઝડપ તમારી જુઓ આ ઋણ વિભાગમાં જાય છે અહીંયા આગળ. તો ઝડપ ક્યારેય ઋણ ના હોય, એ હંમેશા ધન જ હોય, એટલે આ આલેખ પણ શક્ય નથી. હવે ચોથો આલેખ જોઈએ આપણે, તો કુલ પથ લંબાઈ. કુલ પથ લંબાઈ હંમેશા વધતી જ હોય, એ કોઈ દિવસ ઘટે નહીં. તો અહીંયા તમે જુઓ પથ લંબાઈ વધી ફરી પાછી ઘટી આ વિભાગની અંદર, તો આ શક્ય નથી. તો ગતિ કરતા કણ માટે કદી પણ સમયના વધવા સાથે પથ લંબાઈ ઘટે નહીં, એટલે આ ચાર માંથી એક પણ આલેખ એક પારિમાણિક ગતિ માટે સાચો નથી. શું થયું?